હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આજે જોવાનું છે હવે આપણે વૈજ્ઞાનિક શબ્દો વિશેની માહિતી. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જે તમામ સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ આપણે વૈજ્ઞાનિક શબ્દ વિશેની માહિતી. એન્ટી સેપ્ટિક વિશે શું છે? તે શરીર પર થતી થયેલી જખમામાં થતા સક્ષ્મને દૂર કરવામાં અટકાવવામાં વપરાતી દવાઓ છે. જે આપણે જખમ થયા હોય છે તે કોઈ બી વસ્તુ થયું છે તેને લગાડવાથી તેને જખમ છે તે દૂર થાય છે. એન્ટીબાયોટિક્સ જે જંતુનાશક દવાઓને ઔષધિઓ છે, જે જંતુનાશક દવાઓની ઔષધિ જ હોય છે. તત્વ એક જ પ્રકારના પરમાણુઓને બનેલા પદાર્થને તત્વ કહે છે. કાર્બન ચક્ર જીવરાસાયણિક પ્રક્રિયા દ્વારા કાર્બનનું વાતાવરણમાંથી વનસ્પતિમાં, લીલી વનસ્પતિમાંથી, પ્રાણીઓ અને બંનેમાંથી વાતાવરણમાં પાછા ફરવાનું ચક્રક્રમ અને ભ્રમણ એટલે કાર્બન દહન. પછી દહન જે ક્રિયા દરમિયાન બળતણ ઓક્સિજન સાથે સંયોજાય અને ગરમી દ્વારા તથા તેના પ્રકાશ ઉત્પન્ન કરે તે ક્રિયાને દહન કહેવાય છે. દહન. જ્વલન બિંદુ હવાની હાજરીમાં જે ચોક્કસ તાપમાનને પદાર્થને સળગે છે તે તાપમાનને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. ભૂતાપીય ઉર્જા 7 નંબર. પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણી તથા વરાળ રૂપે જે બહાર આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. મિક્સ ધાતુ બે કે તેથી વધારે ધાતુઓના ઉપયોગથી બનાવવામાં આવેલી એકર ને મિશ્રણને ઠારવાથી બનતી એકરૂપી ધાતુને મિક્સ ધાતુ કહેવાય છે. પછી વેગ વિશે માહિતી આપણે જોઈએ. તો કે વેગ પદાર્થ એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલા અંતરને પદાર્થના વેગ કહે છે. ગુરુત્વાકર્ષણ બળ દ્રવ્યમાના ધરાવતા બે પદાર્થો વચ્ચે જે અસ્તિત્વ ધરાવે છે તેને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. રંગ અધત્વ તો કેટલીક પ્રક્રિયાઓ આંખોની નેત્રપટલ પર અમુક પ્રકારના શંકુ કોષોના અભાવે કેટલાક રંગો અને રોગો વચ્ચે તફાવત સ્પષ્ટ રીતે પારખી શકતા નથી તેને ગુરુત્વાકર્ષણ અને રંગ અધત્વ કહે છે. કોર્સ દરેક સજીવના રચનાત્મક ક્રિયાના એકમને કોર્સ કહેવામાં આવે છે. કોર્સ. નિવસનતંત્ર જૈવિક સમાજ અને અજૈવિક ઘટકોથી રચનાના ચોક્કસ રહેઠાણના વિશિષ્ટ તંત્રને નિવસનતંત્ર કહે છે. જારક જે શ્વસનની ક્રિયાના ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તે ક્રિયાને જારક શ્વસન કહે છે. ધમની હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગોમાં લોહી લઈ જનારી રુધિરવાસીને ધમની કહે છે. શીરા વિશે માહિતી. શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લાવવાની રુધિરવાસીને શીરા કહે છે. પછી પોલીમર લાખો અણુઓની એકી લાંબી સાંકળ ધરાવતા કાર્બનિક સંયોજનને પોલિમર કહે છે. પછી 18 નંબર. પરમાણુ ભઠ્ઠી શૃંખલા પ્રક્રિયાનું નિયંત્રણ કરી સતત ઉર્જા મળતી રહે છે એવી રચના કરવામાં આવે છે. પરમાણુ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. મેઘધનુષ વર્ષા ઋતુમાં વરસાદ પડી ગયા બાદ અથવા આકાશમાં વાદળો હોવા
જેવા પ્રાણીના અસંખ્ય બિંદુ રહેલા હોય છે. મેઘધનુષ સવાર બાજુ પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વ દિશામાં આકાશમાં ક્રમાંક જેવો સાત રંગોના પટ્ટા જોવા મળે છે, જેને મેઘધનુષ કહે છે. જે કયા કયા પટ્ટા હોય છે? જાની વાલી પીનારા. બેક્ટેરિયાનો કોષની ફરતે કોષ દિવાલ હોય છે. બેક્ટેરિયા છે તેની ફરતે કોષ દિવાલ હોય છે. આ દિવાલ સખત હોય છે. બેક્ટેરિયાનું કદ 0.2-10 માઇક્રોગ્રામ સુધીનું હોય છે. એકવીસ નંબર જીનેટિક્સ એન્જિનિયરિંગ કોષોનો લક્ષણો માટે જવાબદાર એવા જનીન તંત્રમાં ફેરફાર નવા પ્રકારના લક્ષણો કે ગુણવાળા કોષોને તૈયાર કરવાની તથા તેનો અભ્યાસ કરવાની જીવવિજ્ઞાનની શાખાઓને જીનેટિકલ એન્જિનિયરિંગ કહે છે. વાયરસ મુક્ત વાયરસ જીવાણુ કરતાં અતિ સૂક્ષ્મ નિર્જીણ કણો છે. વાયરસનું કદ 0.015-0.3 માઇક્રોકોન સુધીનું હોય છે. સિલ્વકલ્ચર વન વિભાગ દ્વારા વૃક્ષોનું ઝડપી વૃદ્ધિ અને વિકાસ માટે અપનાવવામાં આવતી પદ્ધતિને સિલ્વકલ્ચર કહે છે. પછી હિમોગ્લોબિન લોહીમાં આવેલા રક્તકણોમાં બોહ તત્વ તરીકે હિમોગ્લોબિન હોય છે, જેનાથી લોહીના રંગ લાલ હોય છે. જો લોહીનો રંગ કેના કારણે હોય છે? હિમોગ્લોબિનના કારણે. પછી એન્ટીબોડી શરીરમાં રોગોના પ્રતિકાર કરતો મહત્વપૂર્ણ પદાર્થ છે. એન્ટીબાયોટિક પદાર્થ. જૈવ વિસ્તાર હવા પાણી અને જમીનનો વિસ્તાર કે જે જ્યાં સજીવો અસ્તિત્વ ધરાવી શકે છે તે વિસ્તારને જૈવ વિસ્તાર કહેવામાં આવે છે. પછી એન્ટીબોડીને શરીરમાં રોગોનો પ્રતિકારક એન્ટીબોડી શરીરના રોગોનો પ્રતિકારક કરતો મહત્વપૂર્ણ પદાર્થ છે. પછી એન્ટેસ્થેટિક માણસને બેભાન કરવાનો અપાતી દવા છે, જેને સુધારવામાં આપણે સુંઘાડવામાં આવે છે, તેને નામ છે એન્થેસ્થેટિક. આ દવા બેભાન વ્યક્તિને કરી દે છે. પેસ્ટર્સ પાક અને સંગ્રહિત અનાજ ને નુકસાન કરતા કીટકો અને સૂક્ષ્મ જીવાણુઓને પેટક્સ કહેવામાં આવે છે. પછી ડિહાઇડ્રેશન માહિતી. શરીરના કોષો અને પેશીમાંથી પાણીઓનો વધુ પડતો નિકાસ ડિહાઇડ્રેશનને કહે છે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને હું વધુને વધુ તમને અપડેટ આપી શકું, માહિતી તમને આપી શકું. અને આગળના વિડીયોની માહિતી મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સાઈડમાં બાજુમાં બેલ પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની તમને માહિતી મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.